કેમ છો બાળકો? ચાલો આજે આપણે ગણિત વિષય ભણવાનો છે, તો ગણિતની સ્વાધ્યાયપોથી કાઢો. ચાલો ગણિતની સ્વાધ્યાયપોથીમાં આપણે શું કરીએ છીએ બાળકો, બોલો બધા, કયું ચેપ્ટર કરીએ છીએ? હા, ચેપ્ટર 10. કયું ચેપ્ટર? 10, પેટર્ન. આપણે કયું કર્યું હતું ને ગઈ ફેરી સ્વાધ્યાયપોથીમાં, આ મેં કરાવ્યું હતું તમને બે પેજ, પછી બે પેજ મેં ઘરેથી તમને હોમવર્કમાં આપ્યા. થઈ ગયા બધાના? સરસ. ચાલો તો આજે આપણે ગણિતની સ્વાધ્યાયપોથીમાં ચેપ્ટર 10માં પ્રશ્ન 5 જોઈએ. તો શું છે એમાં? સૂચના વાંચો. પેટર્નમાં ક્રમ મુજબ શું આવશે તેના ઉપર ખરું કરો. અત્યાર સુધી આપણે શું કરતા હતા? પેટર્ન દોરતા હતા. હવે આમાં શું કરવાનું છે? આપણે જે આવે પેટર્ન એના પછીની, તેના પર શું કરવાનું છે? ખરું કરવાનું છે. તો ચાલો જુઓ. ગોળ છે, ત્રિકોણ છે, ચોરસ છે. ગોળ છે, ત્રિકોણ છે, ચોરસ છે. તો હવે ચોરસ પછી શું આવશે? ત્રિકોણ આવશે કે ગોળ આવશે? જે આવે એની પર આપણે શું કરવાનું છે? ખરું કરવાનું છે. તો બોલો બાળકો, ચોરસ પછી શું આવશે? ત્રિકોણ આવશે કે ગોળ આવશે? જુઓ, ચોરસ પછી શું આવશે? સરસ, ગોળ આવશે. તો શું કરવાનું છે? ગોળ પર ખરાની નિશાની કરવાની છે. આ રીતે કરો બધા. ચાલો સરસ. ચલો જુઓ હવે નીચેનું. ઉપરની બાજુ તીર છે, નીચેની બાજુ અને પછી સામેની બાજુ. ઉપરની બાજુ, નીચેની બાજુ અને સામેની બાજુ. તો હવે ક્યાં આવશે બોલો? સામેની બાજુ પરથી ઉપરની બાજુ પર આવશે કે સામેની બાજુ પર આવશે? સરસ. જુઓ, સામેની બાજુ પછી ઉપરની બાજુ છે ને, આ રહ્યું. તો આપણે સામેની બાજુ પરથી ઉપરની બાજુ પર તીરની નિશાની આવશે. તો એના પર કરો ખરું. ચાલો હવે નીચેનું જુઓ. સ્ટાર છે, ચતુષ્કોણ છે, લંબગોળ છે. સ્ટાર છે, ચતુષ્કોણ છે, લંબગોળ છે. તો હવે લંબગોળ પછી શું આવશે બોલો? લંબગોળ પછી શું આવશે? લંબગોળ પછી લંબગોળ જ આવશે ને. શું આવશે? સરસ, સ્ટાર આવશે. શું આવશે? સ્ટાર. તો કરો સ્ટારની ઉપર ખરાની નિશાની. લંબગોળ પછી સ્ટાર આવશે. જુઓ છે ને. હા, ચાલો હવે નીચેનું જુઓ. ચતુષ્કોણ છે, ચોરસ છે, ગોળ છે. ચતુષ્કોણ છે, ચોરસ છે, ગોળ છે. તો હવે ગોળ પછી શું આવશે? પાછું ગોળ આવશે કે ચતુષ્કોણ આવશે? બોલો, ગોળ પછી શું આવશે આ બેમાંથી? સરસ, ચતુષ્કોણ આવશે. તો કરો ચતુષ્કોણની ઉપર ખરું. થઈ ગયું. જે પેટર્ન પછી એનો ક્રમ આવે એની પર ખરું કરવાનું છે. ચાલો હવે જુઓ. આ ઊભું લંબચોરસ છે, પછી ચોરસ અને સામેની બાજુ આડું લંબચોરસ. ઊભું લંબચોરસ, ચોરસ, આડું લંબચોરસ. તો હવે આડા લંબચોરસ પછી શું આવશે? આ પ્લસની નિશાની આવશે કે ઊભું લંબચોરસ આવશે? આડા લંબચોરસ પછી ઊભું લંબચોરસ આવશે ને. તો કરો એની પર ખરાની નિશાની. થઈ ગઈ. જુઓ, આ રીતે ખરાની નિશાની કરવાની છે. જેની બાકીઓ એ કરી નાખો બાળકો. ચાલો હવે આપણે સામેના પેજ પર જોઈએ, બાજુના પેજ પર જોઈએ. શું લખ્યું છે? પેટર્નમાં ક્રમ મુજબ શું આવશે તે દોરો. જુઓ, પેટર્નમાં ક્રમ મુજબ જેના પછી જે પેટર્ન આવતી હોય એ તમારે દોરવાની છે. તો બાળકો, આ પેજ તમારે ઘરેથી કરવાનું છે, બરાબર? આ પેજ તમારે શું કરવાનું છે? ઘરેથી કરવાનું છે. ધ્યાન રહેશે. ચાલો હવે આપણે પાછળના પેજ પર જોઈએ. પાછળનું પેજ પણ એકદમ ઇઝી છે. સૂચના વાંચી આપણે શું કીધું છે? પેટર્નમાં ક્રમ મુજબ શું આવશે સાચા જવાબની સામેના ગોળમાં ખરું કરો. પેટર્ન દોરી છે, બરાબર? પેટર્નમાં આમાં આ ત્રણમાંથી કઈ પેટર્ન આવશે અહીંયા તેની સામે આપણે ખરાની નિશાની કરવાની છે. ચાલો તો આપણે પહેલાં જોઈએ. ગોળ છે, સ્ટાર, ગોળ, સ્ટાર, ગોળ, સ્ટાર. તો હવે સ્ટાર પછી પાછું શું આવશે અહીંયા? ગોળ આવશે, સ્ટાર આવશે,
અને પાછું ગોળ આવશે. તો આવી પેટર્ન ક્યાં છે આમાં બતાવો મને, ક્યાં છે? ગોળ સ્ટાર ગોળ આ રહ્યું, ગોળ સ્ટાર ગોળ. તો કરો એમાં ખરાની નિશાની. ખ્યાલ આવે છે? ગોળ છે, સ્ટાર છે, ગોળ છે, સ્ટાર ગોળ સ્ટાર. તો સ્ટાર પછી આપણે શું દોર્યું? ગોળ. ગોળ પછી શું દોર્યું? સ્ટાર. અને સ્ટાર પછી પાછો ગોળ. હવે આવી પેટર્ન ક્યાં છે આ ત્રણમાંથી શોધવાની અને એના ઉપર ખરું કરવાનું. ખ્યાલ આવે છે? ચાલો એ રીતે નીચેનું જુઓ. લાલ દડો છે, પછી બે સફેદ દડા છે. લાલ દડો છે, પછી બે સફેદ દડા છે. તો હવે બે સફેદ દડા પછી લાલ દડો આવશે. અને પછી બે સફેદ દડા. હું આવી રીતના પેટર્ન દોરું છું, બરાબર? ચાલો હવે મને આવી પેટર્ન બતાવો. આમાં ત્રણમાંથી લાલ દડો અને બે સફેદ દડા બતાવો. આ રહ્યો, જુઓ, લાલ દડો અને બે સફેદ દડા છે ને. તો કરો એના પર ખરાની નિશાની. થઈ ગયું? ચાલો જુઓ. હવે રેડ કપ છે બધા, એક બે ત્રણ ચાર પાંચ છે ને રેડ કપ. તો હવે પેટર્નમાં શું આવશે? બ્લુ કપવાળા કોઈ આવશે? કેમકે આમાં તો બ્લુ કપ કશે છે જ નથી, બધા રેડ જ છે. તો એના પર કરો ખરાની નિશાની. બધા રેડ કપ છે એટલે બધા રેડ કપ જ આવશે. પહેલે તમારે અહીંયા દોરવાના આ રીતે કપ, બરાબર? તો આની પર કરો ખરાની નિશાની. સરસ. ચલો હવે જુઓ, દડા છે આમાં અલગ અલગ રંગના, ઓરેન્જ બ્લુ રેડ, ઓરેન્જ બ્લુ રેડ. તો હવે રેડ પછી કયો દડો આવશે? ઓરેન્જવાળો. ક્યાં છે ઓરેન્જવાળો દડો? પહેલે તો આપણે દોરીએ એટલે તમને ખ્યાલ આવે. આ ઓરેન્જવાળો દડો છે, જુઓ, બરાબર? પછી ઓરેન્જવાળા દડા પછી પાછો કયો છે? બ્લુવાળો દડો. એમાં આપણે આમ કરીએ, ચાલો. અને બ્લુવાળા દડા પછી છે લાલ દડો. તો આવી પેટર્ન ક્યાં છે બતાવો મને? ઓરેન્જ બ્લુ રેડ, ઓરેન્જ બ્લુ રેડ આ રહ્યું, ઓરેન્જ બ્લુ રેડ. તો કરો આમાં ખરાની નિશાની. સરસ. ચાલો હવે નીચે જુઓ. બ્લુ છે, બે રેડ છે, પછી પાછા બે બ્લુ બે રેડ. તો હવે અહીંયા શું આવશે? બ્લુ પછી પાછા બે રેડ કરવાના ને, જુઓ. બ્લુ પછી પાછા બે રેડ. તો કરો બે રેડ અને પછી પાછા જુઓ બાળકો આમાં શું છે? એક બ્લુ બે રેડ, બે બ્લુ બે રેડ. તો હવે કેટલા બ્લુ કરીશું આપણે અહીંયા? ત્રણ બ્લુ કરીશું. પહેલે એક કર્યા પછી બે કર્યા, તો હવે આપણે ત્રણ. એક તો છે તો બીજા બે કરવા પડશે ને, તો બે કર્યા આપણે ને, હવે ત્રણ બ્લુ થઈ ગયા. તો હવે બે રેડ કરવાના છે. તો બે રેડ કરો આવી રીતના. બરાબર, જુઓ, એક બ્લુ બે રેડ, બે બ્લુ બે રેડ, ત્રણ બ્લુ અને બે રેડ. તો બતાવો મને આવા આ રહી આવી પેટર્ન છે ને, છેલ્લે બે રેડ આવ્યા. કરો આની પર ખરાની નિશાની. આ કર્યું છે આપણે. થઈ ગયું બાળકો? આ રીતે દોરો, જો બાકી હોય તો તમારું દોરવાનું. ચાલો, થઈ ગયું બાળકો? ચાલો બાજુના પેજ પર જુઓ હવે શું લખ્યું છે. સમજો અને ખૂટતા અંક લખો. સમજો અને ખૂટતા અંક લખ્યો. આપણે આ પેજ તમારે ઘરેથી કરવાનું છે બાળકો. આ પેજ મેં તમને ચોપડીમાં કરાવી દીધું છે, બરાબર? તો તમારે હવે જાતે કરવાનું છે. કેવી રીતે કરશો ખૂટતા અંક? જો અહીંયા એક લખ્યા છે, અહીંયા ત્રણ લખ્યા છે, તો અહીંયા વચ્ચેની સંખ્યા કઈ ગાયબ છે? બે. તો એક એક છોડીને લખવાના છે. એક લખ્યા, બે છોડી દીધા, ત્રણ, બરાબર? ત્રણ પછી ચાર છોડી દેવાના અને અહીંયા તમારે કેટલા લખવાના? પાંચ. એ રીતે પાંચ પછી છ છોડી દેવાના, સાત, સાત છોડી દેવાના, સાત પછી આઠ છોડી દેવાના, અહીંયા આવશે નવ, નવ પછી દસ છોડી દેવાના ને અહીંયા આવશે અગિયાર, અગિયાર પછી બાર છોડી દેવાના ને તેર, બરાબર?
आ रीते तमारे लखवाना छे। पछी आमां शुं करशो, अहींथी जोवानुं 16 17 18 19 20 21 22 पछी अहींये एकी संख्या, आ बधुं मैं चोपड़ीमां करावियुं छे। अहींये पांच पांचनी गणतरी, 5 10 15 20 25, आमां 0 10 20 30 40 50, पछी आमां 2 पछी 5 तो केटली संख्या छोड़ी छे जोई लो। 2 બે પછી બે અને પાંચ પછી ત્રણ અને ચાર છોડી દીધા છે ને, એ રીતે ત્રણ અને ચાર છોડીને પાંચ, પાંચ પછી છ અને સાત છોડીને જે આવે એ રીતે, એટલે બબ્બે છોડીને આમાં લખવાનું છે। તો આ પેજ પણ તમારે ઘરેથી કરવાનું છે। પાછળનું પેજ આપણે આવતા પીરિયડમાં જોઈશું। બરાબર બાળકો, ખ્યાલ આવ્યો? આજનું તમારું હોમવર્ક પ્રશ્ન 6 અને પ્રશ્ન 8 તમારે ઘરેથી કરવાનું છે। બરાબર બાળકો, યાદ રહેશે ને? સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન 6 અને પ્રશ્ન 8 તમારે જાતે કરવાનું છે। એકદમ ઇઝી છે, મેં કરાવી જ નાખ્યું છે ચોપડીમાં।